અને બાઇબલની અંદરથી માર્કની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય માર્ક 6 અને 14મી કલમથી લઈને આપણે 29મી કલમ સુધી વાંચીશું. માર્ક 6 પણ બીજા કયું અને હેરોદિય તેના પર અવ્યવત રાખીને રાખતી ને તેને મારી નાખવા ચાહતી પણ એમ કરી ન શકી. પોતાના અમીરો ને તથા સેનાપતિઓ ને તથા ગાલીના સરદારો ને સારો મિજબાની કરાવી અને તે હેરોદિયાની દીકરી અંદરાવીને નાચી ને તેથી હેરોદ તથા તેની સાથે જમેલા બેઠેલો ખુશ થયા અને રાજા છોકરીને કહ્યું કે જે કઈ તું ચાહે તે મારી પાસે માંગ તે હું તને આપીશ. અને તે સ્ત્રીને તેને કહ્યું કે જે કઈ તું મારી પાસે માંગે તે મારા અર્ધા રાજ્યની તને આપીશ. અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે હું શું માંગું અને તેણે તેને કહ્યું યોહાન બાપ્તિસ્તનું માથું. અને તરત રાજાની પાસે ઉતાવળથી મહે આવીને તેણે કહ્યું કે હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને આપો. અને રાજા બહુ દુઃખી થયો પણ પોતે શંખ ખાતા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેને તેને ના કહેવાનું ચાલુ નહીં. અને તરત રાજાએ સિપાહીને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો ને તેના જે નેકેડ ખાનામાં તેનું માથું કાપી નાખ્યું અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માનેથી આપ્યું. અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા ને તેનું ઘડ લઈ ગયા અને તેને કબરમાં મૂક્યું. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર ઈશ્વર આપણી સાથે એમના વચનથી વાત કરનાર છે અને માટે હું ધ્યાનથી ઈશ્વરના વચનો સાંભળે એને ખંતથી સાંભળે હૃદયમાં ઉતારીએ અને સાથે આપણે એને પાળનાર થઈએ અને પડાવનાર પણ થઈએ. કારણ કે ઈશ્વરના વચનો સાંભળનાર નહીં પરંતુ પાળનાર એ પોતાના વ્યવહારમાં ધન્ય એટલે કે આશીર્વાદિત થાય છે. અને માટે આપણે આશીર્વાદિત થઈએ ઈશ્વરના રાજ્યના આપણે વારસદાર થઈએ અને એવી રીતે સાંભળીએ કે વચન એ આજે મારા માટે છે. અને માટે બહુ ધ્યાનથી સમજો કારણ કે આપણા ઈશ્વર જેની આપણે આરાધના કરીએ છીએ એ ઈશ્વર એ પ્રેમ છે. એ બાઇબલમાં લખેલું છે કે દેવ એ પ્રેમ છે. પ્રેમ દેવ નથી પરંતુ દેવ એ પ્રેમ છે. અને માટે આપણા ઈશ્વર જેમના માટે યુહાન એના પત્રમાં લખે છે કે દેવ પ્રેમ છે તો એ પ્રેમ જે શબ્દ જે છે જે ખરો શબ્દ વાપરવામાં આવેલો છે પ્રેમ નવા કરારની અંદર કારણ કે નવો કરાર જે છે આખો ગ્રીક ભાષામાં લખાયો અને પ્રેમ માટે જે શબ્દ વાપરવામાં આવેલો છે એ છે આગાપે. અને એનો અર્થ એવો થાય છે કે દૈવીય પ્રેમ કે ભૂલ વગરનો પ્રેમ કે એનો અર્થ એવો થાય છે કે કોઈનું પણ કોઈ પણ ભોગે ભલું કરવું એનું સારું કરવું એવા પ્રકારનો એ અર્થ થાય છે જે આપણે ગુજરાતી ભાષાની અંદર પ્રેમ શબ્દનો એવો અર્થ થતો નથી. અને માટે દેવ એ પ્રેમ છે. એ પ્રેમ એટલે કે ભૂલ વગરનો પ્રેમ, એ પ્રેમ એટલે દૈવીય પ્રેમ, એ પ્રેમ એટલે કોઈ પણ ભોગે બીજાનું ભલું કરવું
એ છે. અને માટે દેવ એ તો એવા પ્રેમ છે એ જે શબ્દો આપણે સમજે છે એવો નહીં, બધું આગાપે ભૂલ વગરનો પ્રેમ, દૈવીય પ્રેમ એવો આપણા ઈશ્વર છે. એમની અંદર એ પ્રેમ જ છે. અને દેવ જે છે એ પોતે આપણને પ્રેમ કરે છે, કારણ કે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો. જેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપી દીધો હોય એવા આપણાથી બીજું શું બાકી રાખે. જ્યારે ઈશ્વર ઇબ્રાહીમને કીધું કે ઇબ્રાહીમ તારો એકનો એક દીકરો જેને તું પ્રેમ કરે છે એનું બલિદાન તું મને આપી દે, અને ઈશ્વરે જ્યારે આ ઇબ્રાહીમની પરીક્ષા કરતા વાત કીધી અને ઇબ્રાહીમે એ વાતને ગણકારી અને તરત જ એ વાતને અધીન થયા, વેદી બાંધી, ઈસાકને સુવાળાવ્યો, એમને બાંધ્યા અને છરો ગામ્યો અને ઈશ્વરે એમને રોકી લીધા. અને ઈશ્વરે કીધું કે ઇબ્રાહીમ તે તારા એક નાક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, એથી હું જાણું છું કે તું દેવથી બીવે છે કે છે, તું દેવને પ્રેમ કરે છે. અને તે તારા એક દીકરાને એક ના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. અને એટલે ઈશ્વરે ઇબ્રાહીમને પોતાનો મિત્ર કીધું કે ઇબ્રાહીમ મારો મિત્ર છે. અને ઇબ્રાહીમ એ ઈશ્વરના મિત્ર ઠર્યા, કારણ કે એમણે ઈશ્વરને પુષ્કળ પ્રેમ કર્યો. જેવો પ્રેમ ઈશ્વર કરે છે એવો જ પ્રેમ ઇબ્રાહીમે પણ કરીને દેખાડ્યો. અને ઈશ્વર એ પોતે પ્રેમ કરે છે અને સાથે આપણને પણ એ પ્રેમ કરતા શીખવાડે છે અને પ્રેમ કરવાની આજ્ઞા પણ આપે છે. યોહાની સુવાર્તામાં લખેલું છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે છે કે તમે એકબીજાને પ્રેમ કરો કે છે. એ પ્રભુએ આપણને આજ્ઞા આપેલી છે કે તમે પણ એકબીજાને પ્રેમ કરો. અને માટે પ્રેમ એટલે દૈવીય પ્રેમ, જ્યારે પ્રેમ શબ્દ આવે અને બાઇબલની અંદર આવે ઈશ્વર તરફથી આવે તો એ શબ્દનો અર્થ એવો થાય છે દૈવીય પ્રેમ, ભૂલ વગરનો પ્રેમ, કે કોઈ પણ ભોગે બીજાનું ભલું કરવું એવા અર્થ એ પ્રેમની અંદર, એ પ્રેમ શબ્દની અંદર એ રહેલો છે. બીજો પણ એક શબ્દ છે ચાહવું કે ચાહત, એવો પણ એક શબ્દ જે છે એ આપેલો છે. અને ચાહવું જે શબ્દ છે કે ચાહત એ અને પ્રેમ એ કદાચ ગુજરાતી ભાષાની અંદર એવું લાગે કે આપણને બહુ સમાનાર્થી શબ્દ છે, એક અર્થવાળો શબ્દ છે, પરંતુ એવું નથી. આ બે શબ્દના અર્થ જે છે એ બહુ જ અલગ અલગ પડે છે. પ્રેમ અને ચાહત, પ્રેમ અને ચાહવું આ બંને શબ્દો જે છે એ બહુ જ અલગ છે અને બંનેનો જે અર્થ જે છે એ એકબીજાની સાથે એ મળતો નથી. પરંતુ જે ચાહવું શબ્દ છે એને દુર્વાસના સાથે સરખાવાય છે. દુર્વાસના એટલે કે પ્રબળ ઈચ્છા, કોઈ પણ બાબતની પ્રબળ ઈચ્છા, કાં તો કોઈક બાબતનું જબરદસ્ત આકર્ષણ, એની સાથે આ ચાહવું શબ્દ કે ચાહત શબ્દ જે છે એની સાથે સેટ થાય એવો શબ્દ છે. કોઈક વસ્તુ મેળવવાની હૃદયની ઊંડાણથી મોટી ઝંખનાક, પાગલ થઈ જાય એ હદ સુધીની ઝંખનાક, એવો આ ચાહત શબ્દની અંદર એવો અર્થ જે છે એ રહેલો છે. ઘણા લોકો હોય એ લોકોને ટીવીને ચાહતા હોય, લોકો ટીવીને ચાહવું, ટીવીના પ્રોગ્રામને ચાહવું, એનો અર્થ કે જે પ્રોગ્રામ એ લોકો પસંદ કરે ચાહે છે એને કોઈ પણ ભોગે લોકો જુએ, કોઈ પણ ભોગે. જ્યારે લોકો નાના હતા અને ત્યારે તો ટીવી પર આટલી બધી ચેનલ નહીં, ઘરમાં પણ ટીવી નહીં, અને ત્યારે તો એક સોસાયટી હોય તો સોસાયટીમાં ભાગ્યે એક કે બે જણના ઘરે ટીવી હોય, એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, રંગીન ટીવી હોતું નામ જ નહોતું. અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કોઈ કોઈકના ઘરમાં હોય, ઉપર પેલો એન્ટીના હોય, આ લોકો દૂરથી એન્ટીના જુએ ને એટલે વિચાર કરે કે આ બહુ ધનાઢ્ય વ્યક્તિ છે કે એના ઘરમાં ટીવી છે. ઘણા લોકો તો એડ્રેસ પણ એ રીતે આપે કે પહેલી લાઇનમાં તમે એન્ટીના જુઓ ને ઘર મારું, કાં તો એન્ટીનાની બાજુવાળું ઘર મારું, એટલે એમ કે ભાઈ અમે આવી જગ્યા પર અમારા ઘર પર એન્ટીના છે, અમારી પાસે ટીવી છે. અને એ સમયે
ફિલ્મોના ગીતોનો પ્રોગ્રામ આવે અઠવાડિયામાં બે વખત, અને એને ચિત્રહાર કહેતા હતા, અને એમાં ફિલ્મોના ગીતો જોવા મળે. ઘરમાં ટીવી નહીં અને ચિત્રહારનું આકર્ષણ, અને એટલે જ્યારે બી પ્રોગ્રામ હોય ત્યારે એક બાજુ ઘરમાં પ્રાર્થના કરવા માટે પણ ભેગા થવાનું હોય, ઘરમાં પણ પ્રાર્થના કરે, એની આસપાસ જ સમય ગોઠવાય, અને ચિત્રહાર જોવા માટે અમે ગતકડા કરીએ બધા. કંઈ ને કંઈ પિતાને બહાનું બતાવે કે ફલાણી બહેન નથી દેખાતી, પેલો ભાઈ નથી દેખાતો, બહાર ગયો લાગે, બોલાવી લાવો પપ્પા, હવે પ્રાર્થના કરવાનો સમય થયો છે. પણ શાના માટે જવાનું? કે જઈને ચિત્રહાર, જેના ઘરમાં ટીવી હોય બી દરવાજા બધા ખુલ્લા કરી નાખે, આખું ટોળું તો એ ભેગું થયું હોય, દરવાજાની બહાર બી મોટું ટોળું હોય, તો અહીંથી બધા ઊંચા ઢે ડોક્યા કરી કરીને ટીવી જોતા, અને હું પણ ત્યાં જઈને એ તો ઊભો થઈ જાઉં જોવાના માટે, જે એકાદ બે ગીત જોવો એ ખરા. પણ એ દિવસ પતી જાય એટલે એક ઝંખના રહે, ક્યારે આ દિવસ ફરી આવશે, ક્યારે બીજો અઠવાડિયો આવે, અને ક્યારે આ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ આવે. આજે પણ ઘણા બધા લોકો છે કે એ લોકો એમનું બાઇબલ વાંચન, એમની પ્રાર્થના એ ટીવીના પ્રોગ્રામના હિસાબે સેટ કરે લોકો, કે આ પ્રોગ્રામ પતે ને પછી આપણે બાઇબલ વાંચવાનું, કે આ પ્રોગ્રામ પતે પછી આપણે પ્રાર્થના કરવાની. એટલે એની બહુ ચાહત, એની પર બહુ જ આકર્ષણ, અને એને જોવાની એક ઝંખનાક, અને એને કારણે પહેલા એને સ્થાન મળે. પરંતુ આ ચાહવું, ચાહત એ ખરેખર બહુ ભયંકર બાબત છે, ધ્યાનથી સમજો કે ચાહવું એ એક બહુ ભયંકર બાબત છે. આદમ અને હવા બિલકુલ પવિત્ર ઈશ્વરે લોકોને બનાવેલા હતા, એદનવાડીની અંદર રહેતા હતા, અને એક દિવસ જે શેતાન જે છે એ હવાની પાસે આવ્યો, અને હવાને એણે ભરમાવાનો પ્રયત્ન કર્યો, અને હવાને એણે એક વૃક્ષ દેખાડ્યું, જે વૃક્ષને બાઇબલની અંદર ભલા ભૂંડા જાણવાનું વૃક્ષ કહે છે, એનું ફળ દેખાડ્યું, અને એને કીધું કે તું ખા, અને કહે છે આ તો કે બહુ સરસ ફળ છે, કે છે જો તમે આ ખાશો તો કે દેવ જેવા થઈ જશો, કે છે. અને એટલે હવા એ ફળ જોયું, અને ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય શરૂઆતનું વાંચીએ તો ત્યાં લખેલું છે કે હવાએ જોયું એ ફળ તો કે સુંદર છે, કે છે સુંદર છે એવું કંઈથી ખબર પડી? દુનિયામાં કેટલા બધા સુંદર હોય છે તો બધા કંઈ એની પાસે ભાગતા નથી, કેટલા છોકરાઓ સુંદર છે એટલે છોકરો સુંદર છે તો લોકો એની પાસે ભાગતા નથી, પણ ક્યારે ભાગે? જ્યારે એનું આકર્ષણ થાય, જ્યારે બાબતે ચાહવા લાગે તો એની પાછળ જવાનું મન થાય, તો પીછો કરવાનું મન થાય, ત્યારે ખબર પડે કે હા સુંદર છે, ત્યાં સુધી ના ખબર પડે. અને હવાએ જોયું ને હવા કહે છે કે આ તો સુંદર છે, તો સુંદર છે એવું ક્યારે ખબર પડી? ઘણી વખત કોઈનું લગ્ન થયું હોય ત્યારે લોકો એવું વાત કરતા હોય છે કાગડો દહીં થરું લઈ ગયો, એટલે ભાઈ એ છોકરી દેખાવમાં બહુ સુંદર હોય પણ પેલો ના હોય સુંદર, એટલે એ વાત કરે ત્યારે લોકો છોકરી માટે વાત કરે, આણે શું જોયું હશે આનામાં? એટલે ઘણા બધા કે ભાઈ રાજા રમે ગમે રાણી, પછી ગમે તે ગધાડી હોય તો પણ રાજાને ગમે એટલે એટલે આ એને ગમ્યું છે ને, આ એને પસંદ આવ્યું છે ને, ત્યાં ચહેરાનો સવાલ નથી, દેખાવાનો સવાલ નથી, પણ એને તો સુંદર જ લાગે છે. એકવાર એક રાજા હતો ને એનું બાળક હતું સુંદર, અને રાજાને એવું કે મારું જ બાળક દુનિયામાં સૌથી સુંદર. એણે એકવાર પેલા પ્રધાનમંત્રીને બોલાવ્યો અને એને કીધું બોલ મારા દીકરાથી વધારે સુંદર દીકરો તો કોઈને જોયો કે છે? તો એ વાતો કેટલાય પડ્યા છે કે રાજાને ખરાબ લાગ્યું, એને એવું કારણે એવું કહેવું જોયું કે હા ભાઈ તમારો દીકરો સુંદર, તો કે દેખાડશે કે મારા ઘર સુંદર કહે છે, તો કાલે તૈયાર થઈ જાય કાલે દેખાડીશ કરી. અને બીજા દિવસે પેલા મંત્રી જે છે રાજાને લઈને એક ઝૂંપડપટ્ટીમાં લઈ ગયું, ચારે બાજુ ગંદકી, કોઈ જગ્યાએ કીચડ, કોઈ જગ્યાએ પાણી ઠળેલું છે, એ વસ્તીમાં વધારો કરે છે. અને એક નાનું બાળક, લગભગ 4-1 વર્ષનું બાળક, અને કાદવની અંદર છબછબ્યા કરે, કાદવ ઉડેલો હતો, કાદવવાળું છોકરું થઈ ગયેલું હતું, દેખાવમાં પણ બિલકુલ શ્યામ, અને એ સુંદર નહીં. અને પેલો મંત્રી કહે જો રાજા તમારો છોકરો છે એના કરતાં સુંદર છે. કા રાજા વિચારવા પડ્યો આમાંવાળી સુંદરતા જેવું છે કંઈ, તો કે આમાં શું છે સુંદર? થોડી વાર ઉભા રહે છે ત્યાં ઉભા રહ્યા, અને એટલામાં થોડી વાર થઈને એની માએ ઘરમાં જોયું છે કે બાળક દેખાતું નથી,
એટલે દોડી બહાર કઈ છે કઈ છે કઈ, સુતા સુતા જો પેલો કાદોમાં, અને એમાં દોડીને કાદોમાં ગઈ. છોકરાને ફટ તેને ઉચકી લીધું, પોતાની છાતીએ ચાપી લીધું, એને પપ્યો કરવા લાગી અને કે મારા રાજકુમાર તું કઈ જતો રહેલો કે છે. રાણા જોયું કે દરેક બાળક એના મા બાપ માટે તો રાજકુમાર જ છે કે છે, એ સુંદર જ છે કે છે. એટલે માટે બહાર્યા દેખાવની વાત નથી, પણ જેને જે ગમ્યું એના માટે સુંદર, એ દેખાવમાં કેવું છે એનાથી મતલબ નથી. પણ એને ગમી ગયું, એ ચાહવા લાગ્યું, એટલે એની પાછળ ભાગવાનું. હવાના ફળ દેખાઈ ગયું અને કહે છે કે સુંદર છે, કે છે સુંદર છે. એવું કેમ લાગ્યું એને? કારણ કે એને એના પ્રત્યે પ્રેમ થઈ ગયો, એ ચાહવા લાગી ફળને. સરસ ફળ છે, જ્ઞાન આપે એવું ફળ છે, દેખાવમાં સુંદર છે તો ખાવામાં બી હશે. એટલે આ જે હવા જે છે એને એ ફળનું એને આકર્ષણ થયું. અને આકર્ષણ એકવાર થાય, કોઈ વ્યક્તિ કોઈકને ચાહવા લાગે, કોઈ વસ્તુને ચાહવા લાગે, એટલે વાત ખલાસ થઈ જાય. પછી એના મનમાં એક જ વસ્તુ રમતી હોય, આને કઈ રીતે પ્રાપ્ત કરું, આને કઈ રીતે મેળવી લઉં, આને કઈ રીતે લઈ લઉં. અને હવાએ એ ફળ તોડ્યું અને તોડીને એણે પોતે ખાધું, અને સાથે એનો પતિ હતો, એના પતિને પણ એને ખવડાવ્યું. પણ એની પહેલાં એને ફળ દેખાવમાં સુંદર લાગ્યું, એનો મતલબ કે ચાહવા લાગી, એની અંદર ચાહત આવી, અને માટે એણે એ જે ફળ હતું એ ફળ એણે લીધું અને એણે તોડીને ખાધું. અને યાકૂબ એના પત્રની અંદર બહુ સરસ લખે છે. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય નવા કરારની અંદર યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 14 અને 15 કલમ. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. બાઇબલનું વચન કહે છે, ફરી એકવાર વાંચો તો. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. દરેક માણસ એ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને એ માણસ પરીક્ષણમાં પડે છે. ઘણા બધા લોકો શેતાને પરીક્ષણ કર્યું. શેતાન નવરો આખી દુનિયામાં એના માટે જ બેઠેલો છે કે એનું પરીક્ષણ કરાયને. પણ બાઇબલનું વચન કહે છે કે માણસ એની દુર્વાસનાને કારણે, દુર્વાસના એટલે પ્રબળ ઈચ્છા, ચાહત, કશીક વસ્તુને ચાહવું, એને પામવાની પ્રબળ ઈચ્છા, ઝંખના, એને દુર્વાસના કહેવાય. કે સીધી રીતે મળતું હોય ને માણસ લે તો એ વસ્તુ ઠીક છે, પરંતુ એને તો હૃદયની અંદર ઝંખના આવી છે કે કોઈ પણ ભોગે મારે લેવું જ છે, આ મેળવવું જ છે, એ ચાહત છે, એ દુર્વાસના છે. અને બાઇબલનું વચન કહે છે કે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાયને, એ ખેંચાય છે તરફ, લલચાયને, એને લાલચ લાગે છે વસ્તુની મારે જોઈએ છે, એના લીધે એ માણસ પરીક્ષણમાં પડે છે. એના લીધે પરીક્ષણમાં પડે છે. પરીક્ષણ તો પ્રભુ ઈસુનું ઊભી થયું. પ્રભુ શું પડ્યા? નહીં પડ્યા, પરીક્ષણ તો પડ્યા નહીં. તો કોણ પડે છે પરીક્ષણમાં? પરીક્ષણમાં પડવું એટલે આવવું નહીં, આવે તો કોઈ પણ પરીક્ષણમાં, પણ પડવું એટલે કે પડી ગયો અંદર, પાપ કરી નાખ્યું એણે, પરીક્ષણમાં પડી ગયો. અને જ્યારે કોઈ માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાય છે, એનાથી એ લલચાય છે, ત્યારે એ વ્યક્તિ એ પાપમાં પડે છે, એ પરીક્ષણની અંદર પડે છે. અને બાઇબલનું વચન કહે છે, શું કહે છે આગળ? પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે. એ પરીક્ષણમાં પડે એટલે પાપનો જન્મ થાય છે, અને પછી પાપ પરિપક્વ એટલે કે પુખ્ત થાય છે, અને એ શું કરે છે? મોતને ઉપજાવે છે. ધ્યાનથી આ યાકૂબ જે કહે છે પવિત્ર આત્માથી એ સમજવા જેવી બાબત છે. દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને એ માણસ પરીક્ષણમાં પડી જાય છે. જો એને ઈચ્છા જ ના હોય તો દુર્વાસના હોવાની જ નથી. એની પોતાની ઈચ્છા જ નથી, કોઈ પ્રબળ ઝંખના નથી, કોઈ ચાહત નથી, કશાકને ચાહતો નથી, તો પરીક્ષણમાં પડતો જ નથી, એ પરીક્ષામાં પડતો જ નથી. આપણે રસ્તામાં જઈએ અને કદાચ કોઈના 2 લાખનું બંડલ પડી ગયું, 2000ની નોટ ગવર્મેન્ટે કાઢી છે, એટલે એક થપ્પી પડી જાય તો સીધા 2 લાખ રૂપિયા થઈ ગયા.
પરંતુ આપણને પ્રાપ્ત કરવાની ઝંખના જ નથી, પૈસાની કોઈ ઈચ્છા નથી, એને કોઈ તલપ નથી, પૈસા પ્રત્યે કોઈ ચાહત નથી, તો આપણે લેવાનું મન નહીં થાય. આપણે પેલા ગયો ભાઈ ઉભો રહ્યા, તારા પૈસા પડ્યા છે, ઉઠાઈને મૂકી દે ને અંદર. આવા કેવી રીતે પકડીને રાખે છે, જરા વ્યવસ્થિત રાખે. આપણે એને સમજાય પણ એને પાછા આપી દે, એક સેકન્ડ પણ આપણને કશું ના લાગે. પણ જો માણસને પૈસા પ્રત્યે ઝંખના છે, પૈસાની ઈચ્છા છે, તો પછી એ શું કરશે, હા સરસ થયું પડી ગયા, અને એ સીધો દોડશે આજુબાજુ જોવે પણ ને કે કોઈ બીજાએ જોયું છે કે નહીં, સીધો દોડે પહેલાં એને પર કબજો જમાવશે, સીધો એને પહેલાં લેવાનો પ્રયત્ન કરશે, કોઈ બીજાના હાથમાં આવ્યા પહેલાં કે પોતે દોડવા દે, કારણ કે એના અંદરથી ઈચ્છા છે. અને માટે એને ખબર છે કે ફલાણી વ્યક્તિના પડી ગયા તો પણ એને લઈને પોતાની પાસે મૂકી દીધા, એણે આપ્યા નહીં, આ તો ખરેખર એક ચોરી થઈ ગઈ. એટલે ઈચ્છા હતી, દુર્વાસના હતી, માટે ખેંચાયો, માટે લલચાયો, અને શેતાને જોયું કે આને ઈચ્છા છે એટલે જાણે કોઈના પૈસા પાડી નાખ્યા. એટલે ભાઈ પડી જતું, અને એને માણસને એ પરીક્ષણમાં પાડ્યો, અને એ માણસ એ પાપનો ભાગીદાર થઈ ગયો. જો એને ઈચ્છા ના હોય તો માણસ જે છે એ માણસ એ પરીક્ષણની અંદર પડે જ નહીં, પણ પરીક્ષણની અંદર પડે તો પાપ, અને પાપ એ મોત એટલે કે નરક એના માટે ઉપજાવે છે, અને એવો વ્યક્તિ એ નરક અગ્નિની ખાઈનો એ માણસ જે છે એ માણસ એ વારસદાર બની જાય છે. જો કોઈને ટીવીની પ્રબળ ઝંખના હોય, ટીવીનું આકર્ષણ હોય, ટીવીની ચાહત હોય, ઘરમાં ટીવી નથી, ચલો કદાચ 20,000 ટીવી આવે છે, એને એટલી કમાણી નથી કે 20,000 ટીવી આસાનીથી જેને ખરીદી એ લાવી શકે, એની પાસે એવા કોઈ કાગળ નથી કે જેના કારણે લોનથી કદાચ ખરીદી શકે, પણ ટીવીની ઝંખના છે એને પ્રબળ ઈચ્છા છે, તો એના હૃદયની અંદર સતત વિચારો ચાલ્યા કરશે, ટીવી કેવી રીતે લેવું, ટીવી કેવી રીતે લેવું. સારો માણસ છે, ભૂંડો નથી, ચોર નથી, એક એ લૂંટારો નથી, સારો માણસ છે. પરંતુ આવો વ્યક્તિ જેના હૃદયની અંદર એક ઝંખના છે, એક ચાહત છે ટીવી પ્રત્યેની, અને જો કદાચ કોઈના ઘરે જાય અને કોઈના ઘરના દરવાજો ખખડાવે, કાં તો ઘર ખુલ્લું છે ને અંદર ઘૂસે છે, એના ઓળખીતાનું ઘર છે ને, પહેલાં લોકો સવાર સવારની અંદર કદાચ બેડ પર પૈસા મૂકીને કદાચ બીજું કોઈ કામ કરી રહ્યા છે, કાંઈ નવા ધોવાનું કામ કરે છે, પેલો ભયંદર ઘૂસ્યો અને એણે ખાટલાની ઉપર પડેલા પૈસા જોયા, એટલે તરત એના મનની અંદર વિચારો રમતા થઈ જાય, ટીવી લાવવાનું છે ને, એટલા જ પૈસા છે, ચલો લઈ લો, કોને ખબર પડવાની છે, હું સ્પેશિયલ લેવા તો આવ્યો નથી, ચોરી કરવા તો આવ્યો નથી, એને ભાગવાની જરૂર નથી. અને એ માણસે પૈસા લઈને પોતાના ખિસ્સામાં મૂકી દે, એની પાસે સમય છે કે હજુ બી એ ઘરવાલાને પૈસા આપીને નીકળે, બહાર નીકળતા પહેલાં પૈસાને આપી શકે છે અને પરીક્ષણથી બચી શકે છે. પરંતુ પેલી ઝંખનાક એને કારણે લલચાય છે, એ ખેંચાય છે, હવે તો ટીવી મારો આવી ગયો, એને પેલા પૈસા નથી દેખાતા, ઘરવાલા નથી દેખાતા, હવે તને એક જ દેખાય કે આ રહીથી ભાગવું ને શોરૂમમાંથી ટીવી લઈને ઘરે જઈને મૂકીને એને જોઉં, હવે તને એ ઝંખના છે, એની અંદર એ લાલચ છે, અને માટે એ પૈસા મૂકી દેશે. ચોરી કરવા નહોતો ગયો, એ સારો માણસ છે, એ ત્યાં લૂંટફાટ કરવા નહોતો ગયો, પરંતુ એની જે પ્રબળ ઈચ્છા હતી, એની જે દુર્વાસના હતી, એની જે ચાહત હતી, ટીવી પ્રત્યેનું જે આકર્ષણ હતું, એને પામવાની જે ઝંખના હતી, એને કારણે એણે કોઈકના પૈસા ઉઠાવી લીધા, એ બી કોઈકના ખિસ્સામાંથી નથી ઉઠાવ્યા, પણ એને મોકો મળ્યો. એવું ના સમજો કે કોઈ માણસ જાણી જોઈને ભૂલીને જતું રહ્યું છે, આવા શેતાના કાવા દાવા છે, શેતાના ખબર કે આ જગ્યાએ જઈ રહ્યો છે, ચલો આને પાપમાં પાડો, એને ક્યાં પૈસા જવાના છે શેતાના, અને એટલે એ પાપમાં પાડવાના માટે આવી રીતે પરીક્ષણ લઈને આવે છે. પણ પડે છે કોણ, જેની ઝંખના છે, જેની ચાહત છે, જેની ઈચ્છા છે. હવે માણસ શું કરે, એ પૈસા લઈને ત્યાંથી નીકળી જાય, પણ હજુ બી એની પાસે ચાન્સ છે, એકવાર આને કબૂલ કરી દે કે ભાઈ મને એકવાર મનમાં આવું કંઈક થઈ ગયું કે લઈ લો, પણ મારાથી એવું ના થાય, લો સોરી તમારા પૈસા તમને પાછા આપું છું, તો 100% એનાથી ખુશ જ થશે, એને કંઈ બોલે નહીં. પરંતુ પેલું એને આ બધી વસ્તુ દેખાયા જ નહીં, કારણ કે એની અંદર ઝંખના છે, લાલચ છે, ખેંચાઈ રહ્યો છે અને પરીક્ષણમાં પડી ગયો છે. એ ટીવી જ લાવશે અને ટીવી એકવાર ખરીદી લીધું, વાત ખલાસ થઈ ગઈ, હવે પૈસા પાછા આપવા જઈ શકતો નથી. અને હવે બાય ચાન્સ પેલા ઘરવાળાને પણ યાદ આવે કે અમે પૈસા મૂકે, પછી તો એક જ વ્યક્તિ આવ્યો, બીજું કોઈ તો આવ્યું નથી. હવે એને પૂછે કે ભાઈ તે તો પૈસા નથી લીધા, તો એ શું કે, હા મેં લીધા ને ટીવી લઈ આવ્યું, કે એ જુઠ્ઠું બોલે, બીજું પાપ, ત્રીજું પાપ,
એ પાપની અંદર ઢસડાતો જાય અને એ પાપ પરિપક્વ એટલે પુખ્ત થઈ જાય અને શું નિપજાવે, મોત એટલે કે નરક ઉપજાવે. એ માણસના માટે નરકના દરવાજા જે છે એ હંમેશાના માટે એ ખુલ્લા થઈ જાય. એટલે બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે વાંચીએ યોહાનનો પહેલો પત્ર ત્રીજો અધ્યાય અત્યારે 15, 16, 17મી કલમ. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. સ્પષ્ટ લખ્યું, જગત કે જગતના વાના પર તમે પ્રેમ ના રાખો. કે જો કોઈ માણસ જગત કે જગતના વાના પર પ્રેમ રાખે છે તો એની અંદર પિતા પરનો પ્રેમ નથી, એ દેવને પ્રેમ નથી કરતો. બહુ સમજવા જેવી વાત. લોકો એવું કહે છે કે ના, ઈશ્વર આપણા માટે મૂકેલું છે, પણ બાઇબલનું વચન શું કહે છે કે જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો. અને આગળ, જગત અને જગત ના વાના જે છે એ ઈશ્વર એવું કે છે કે એ તો શેતાનથી છે. અહીંયા પણ લખેલું છે કે તમે જગત ને જગતના વાના પર પ્રેમ ના રાખો. ગુજરાતી ભાષામાં પ્રેમ જ શબ્દ છે, પણ ગ્રીકમાં આ જગ્યા પર આગાપે શબ્દ નથી, દૈવીય પ્રેમની વાત નથી કરી. અહીંયા તો ના જ પાડેલી છે કે પ્રેમ ના કરો, ચાહત ના હોવી જોઈએ તમારે. અહીંયા ચાહત શબ્દના અર્થમાં છે, તમે જગત અને જગતના વાનાને ના ચાહો, એને તમે પ્રેમ ના કરો, કે છે એની તમે દુર્વાસના ના રાખો, એની ઈચ્છા ના રાખો. કારણ કે ઈશ્વર વચન કહે છે એ તો શેતાનથી છે, એ શેતાનથી છે. પરંતુ આ જે દુર્વાસના જે છે, પ્રબળ ઈચ્છા છે, એને રોકવી એ અસંભવ છે માણસ માટે. જે માણસની અંદર આવી ઈચ્છા આવી જાય, કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઝંખના આવી જાય, કોઈ બાબતની ચાહત આવી જાય, એ માણસને રોકવી એના માટે અસંભવ છે. એ માણસ એવી ઈચ્છાને એવી દુર્વાસનાને એ રોકી શકતો નથી. એક પતિ પત્નીને બહુ સારી રીતે ઓળખું છું, અને નવું એ લોકોનું મેરેજ થયું અને પતિની નોકરી સારી હતી, પરંતુ સ્ત્રીને સંતોષ નહોતો. અને સ્ત્રીનું કહેવું હતું કે આપણે બહુ સારી રીતે જીવવાનું, અને સ્ત્રીની એક ઝંખના હતી કે મારી પાસે ઘર નહીં, મારી પાસે બંગલો હોવો જોઈએ, મારી પાસે સાયકલ કે મોપેડ કે સ્કૂટર કે બાઇક એવું નહીં, મારી પાસે કાર હોવી જોઈએ. આ એક હકીકતની વાત કરી. અને મારા પાસે જે બંગલો હોય એની અંદર બધું ફર્નિચર રાચ રચેલું કે કોઈ પણ અંદર આવીને જુએ તો ખુશ થઈ જાય, આવું છે તમારી પાસે, એવું મારું ઘર, એવો મારો બંગલો એ હોવો જોઈએ. અને એટલે એ ભાઈએ શરૂઆતથી જ એણે મહેનત કરવાની શરૂઆત કરી દીધી. એના પતિને પણ કીધું, તમારે પણ વ્યવસ્થિત નોકરી કરવાની, હું પણ વ્યવસ્થિત નોકરી કરીશ કરી. અને વાઈફે કંઈક LIC કે કશાકની અંદર નોકરી જોઈન્ટ કરી, કે જેની અંદર ટાર્ગેટ જેટલું વધારે મહેનત કરો, જેટલું વધારે દોડો એટલા વધારે પૈસા મળે. અને સાથે સાથે ટીચરની જોબ તો હતી જ, ડબલ કામ કરવા લાગી. એનો પતિ પણ ઓવર ટાઈમ કરે, પણ એટલા બધા પૈસાથી એ લોકો એ બંગલો ના ખરીદી શક્યા. અને છતાં ચાહત તો હતી જ, કરવું જ છે, આ કોઈ પણ હિસાબે કરવું જ છે. અને એટલે એ લોકો એના માટે આગળ વધ્યા. અને પછી થોડી કમાણી વધી એટલે બેંકમાંથી લોન લઈને એ લોકોએ સુંદર બંગલો એ લોકોએ ખરીદી લીધો, બંગલો ખરીદી લીધો લોન પર. અને એક વખત મને પણ પ્રાર્થના માટે ત્યાં બોલાય, મારે પણ પ્રાર્થના માટે જવાનું થયું. પણ મને બોલાય ત્યારે બાબત કંઈક એવી બનેલી કે ઘરની અંદર ચોરી થયેલી હતી. અને ચોરી થયા પછી એ લોકોને એ ઘર પરથી મન ઉઠી ગયું, પરંતુ હજુ લોનના ઘણા બધા પૈસા બાકી હતા. પણ એણે વિચાર્યું કે અમે તો આ ઘર વેચીને બીજી જગ્યાએ ઘર લઈ લઈશું, આમે કે દેવું માથે છે કે થોડું દેવું ઉતરી જશે કે છે. ચલો બહુ સારું છે. એ ઘર એનું 55 લાખમાં વેચાયું, આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં 55 લાખમાં વેચાયું. અને મને બી એવું કે ચલો આખો દેવામાંથી મુક્ત થયા. પરંતુ બીજું એ લોકોને તો જોયતું તેવું જ, એટલે ફરી પાછો એવો જ બંગલો લીધો, એ લગભગ 45 લાખમાં લીધો. એવું દેવું છું તે કરાવવામાં ફરી પાછી આમાં પણ લોન જ લેવી પડી. અને એકવાર મને ફરી બોલાવ્યા ઘરની અંદર, અને ઘરની અંદર જોઈને જ આપણી આંખો ફાટી જાય. જેટલું ફર્નિચર જૂના ઘરની અંદર હતું એ બધું વેચીને બધું નવેસરથી બીજું વસાયેલું હતું, બધી જ આઈટમો નવી.
અને કંઈ ઘરની અંદર કંઈ ફુવારા ને કંઈ હિંચકા ને કંઈ ફલાણું ને ઢીકણું ને કાચ ને આ ને તે ને બધું મૂકેલું હતું. અને મને ખબર પડી કે પહેલાં દેવું હતું ને એના કરતાં ડબલ દેવું થઈ ગયું છે. ના પોતાની મહેનતથી એ લોકો વસાવી શક્યા, ના લોનથી લોકો પૂરું કરી શક્યા. અને અત્યારે પતિ પત્ની ખાલી સાથે રહે છે, પરંતુ ઘરે ઘર નથી, કારણ કે પત્ની આ બધા મોસમ પૂરા કરવા માટે વ્યભિચારમાં પડેલી છે. એના પ્રિન્સિપાલ લગભગ 80ની ઉપરની ઉંમરના છે, એમની સાથે હવે રહેવા લાગી છે પોતાની ઈચ્છા પૂરી કરવાના માટે. આ દુર્વાસના એક એવી બાબત છે, માણસ એનાથી છૂટી શકતો નથી. મહેનતથી કરવાનો પ્રયત્ન કર્યો, ના થયો, લોનથી નહીં, હવે પાપની અંદર. બાઇબલ કહે છે એનાથી ખેંચાઈને એનાથી લલચાઈને માણસ પરીક્ષણમાં પડે છે, અને એ પરીક્ષણમાં પડ્યા પછી એ પાપનો ગર્ભ ધરે છે. પાપ જે છે એ પરિપક્વ થાય છે અને મોતને નિપજાવે છે. આખા રસ્તા એ લોકોના સીધા નાશ તરફ છે, નર્કની અંદર છે લોકોના રસ્તા. હવે પ્રાર્થના માટે નથી બોલાવતા, હવે યાદ નથી કરતા, કંઈ જ નહીં, કારણ કે પાપ જે છે પરિપક્વ થઈ ગયેલું છે. અને દુર્વાસનાએ પાપે એ ગર્ભ ધરીને એ મોતને જન્મ આપી દીધેલો છે. અને અત્યારે એ જ હાલતની અંદર રહેશે તો હજુ સાથે, પરંતુ બસ ખાલી ભારતીય લોકોને લાગે છે. પણ મને અંદરની વાત ખબર છે કે અંદર એ લોકોની પાસે એ જીવન નથી. માણસ પોતાની ચાહત પૂરી કરવાના માટે એ ગમે તે હદે જઈ શકે છે. જેની દુર્વાસના છે, એની ઝંખના છે, તો ગમે તે હદે જઈ શકે છે. આહાબ રાજા, એણે એકવાર દ્રાક્ષાવાળી જોઈ નાબોથની, અને નાબોથની દ્રાક્ષાવાળીના મહેલની પાસે, એટલે એમ થયું કે આ દ્રાક્ષાવાળી મને મળી જાય તો કેટલું સારું. એની પોતાની હતી દ્રાક્ષાવાળી, પણ એ કે મને આ જ મળી જાય તો, ઓ જ્યારે તારી છે જ તો તારે બીજાની ઝંખના કઈ રહેવાની, રાખવાની જરૂર છે. પણ તો ઝંખના જાગી, મારે નાબોથની જોઈએ છે. અને પહેલાં રાજાઓનું પુસ્તક જો વાંચો તો એની અંદર આ બધી બાબતો લખવામાં આવેલી છે. અને આખરે એ માણસ નાબોથ હેડે તો ના પાડી દીધી, આ તો મારા બાપદાદાની દ્રાક્ષાવાળી છે, એમનું નામ છે આની અંદર, હું તને નહીં વેચું, મારે તને નથી આપતી. અને આહાબે એ નાબોથને મારી નંખાવ્યો અને એની દ્રાક્ષાવાળી કબજે કરી લીધી. જ્યારે માણસને ઝંખના આવી જાય ને, દુર્વાસના આવી જાય, પછી ગમે તે રીતે પૂરી કરે, એને ખૂન કરવું પડે તો પણ, એને જે કરવું પડે પણ એને પૂરું તો કરે છે. અને એટલે એણે નાબોથને મારી નંખાવ્યો. એની સ્ત્રી ઇઝેબેલ, એની ઝંખના એના કારણે એ મૂર્તિ પૂજા તરફ જતો રહ્યો. આહાબ ઈશ્વર ઓળખનાર રાજા હતો, ઈશ્વરને જાણતો હતો, એક ઈશ્વરની આજ્ઞાઓ એને ખબર હતી, પરંતુ પોતાની પત્ની તરફ એની જે ચાહત હતી, એની જે ઝંખના હતી, વિધર્મી સ્ત્રી, અને એના કારણે એ પણ મૂર્તિ પૂજા તરફ જતો રહ્યો. અને એનો નાશ જે છે, એનો નાશ એ ભૂંડો થયો. અને સભા શિક્ષકના પુસ્તકની અંદર લખવામાં આવેલું છે, જે સુલેમાન રાજાએ લખેલું છે, અને આપણે વાંચીએ તેનો બીજો અધ્યાય અને તેની આઠમી કલમ. સભા શિક્ષકનું પુસ્તક બીજો અધ્યાય આઠમી કલમ. બાઇબલ એવું કહે છે, સુલેમાન રાજા પોતે કહે છે, મેં તો કે બહુ બધું સોનું ભેગું કર્યું કે છે, પછી પોતે કર્યું, બધા પુરુષો ને ઝંડે ચડાવી દીધા, બધા પુરુષો નું નામ લે, જેમાં પુરુષો આનંદ માને છે, અને બધા પુરુષો ને વચ્ચે ઢસડીને કે છે કે બધા પુરુષો એમાં આનંદ માને છે, એ પણ કે મેં તો કરી લીધું કે છે, સોનું મેં વધારી દીધું. એ સુલેમાન રાજા જ્યારે ઈશ્વરે એને પૂછેલો હતું કે સુલેમાન તારે શું જોઈએ છે, બોલ, તું જે માગે આપું. અને સુલેમાને સમય જે માગતા નહીં આપતા ઈશ્વર, ત્યારે એણે વિવેક બુદ્ધિ માગેલી કે હું લોકોનો ન્યાય કરી શકું એવું મને બુદ્ધિ આપો. અને એ જ બુદ્ધિ મળ્યા પછી આ સુલેમાન રાજાની બુદ્ધિ અવળે માર્ગે દોડાઈ. એણે સોનું બધું બહુ ભેગું કર્યું, સોનાના મહેલો પાંચી દીધા, ગાનારીઓ ઘરમાં રાખી, 700 લગ્ન કર્યા, 300 ઉપપત્નીઓ રાખી, અને એમ એ મહાપ્રતાપી અને મહાસામર્થી એ રાજા થયો. પણ એણે સોનું કેમ ભેગું કર્યું, એણે કેમ એટલા બધા લગ્ન કર્યા, એનું કારણ એક જ
કે આ વસ્તુની ઝંખના એને પહેલેથી હતી, આ ચાહત એને પહેલેથી હતી, અને માટે એને કર્યું. જ્યારે રાજાનું પદ મળ્યું, જ્યારે એના હાથમાં સત્તા આવી, ત્યારે આ બધું એ પૂરું કરીને બેઠો. એ બધું ભાન તો એના ઘડપણમાં થાય છે ને કે મેં આ બધું ખોટું કર્યું, વ્યર્થનું વ્યર્થ, એ તો પછી કહે છે. પણ જુવાનીના સમયની અંદર એનો મતલબ કે જેવો એ રાજા બન્યો, તરત એ રાજા બન્યો કે તરત જ એ સુલેમાન રાજા જે છે એ પોતાની વાસનાઓ, પોતાની દુર્વાસનાઓ, પોતાની ઈચ્છાઓ, પોતાની ચાહત પૂરી કરવા માટે મંડી પડ્યો. અને સોનું ને ચાંદી ને પૈસા ને બધું એને વધારી દીધું, અને એટલા એણે લગ્ન પણ કરી દીધા. એની પાસે ઈશ્વરનું વચન હતું, એને ખબર હતી, પરંતુ જે ચાહત જે છે એ ચાહતને એ માણસો નથી રોકી શકતા. પ્રભુ શ્રી ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા, અનેક વાર એમણે જ્યારે એક પક્ષઘાતીને કીધું કે દીકરા હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. અને ત્યારે લોકોએ મનમાં વિચાર કર્યા, શાસ્ત્રી ફરસો એક આ કોણ છે કે પાપ માફ કરે છે. અને ત્યાં પ્રભુ એના મનના વિચાર જાણીને કીધું, તમે કેમ પૂંડા વિચાર કરો છો. જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્ત સિમોન કોડિયા જમવાના માટે બોલાયા, અને ત્યારે મરિયમે જ્યારે અત્તર નાખ્યું, ત્યારે પણ સિમોન કોડિયો મનમાં વિચારે કે આ પ્રભુ તો ખોત ને, તા સ્ત્રીને હાથ ના લગાવવા દે, કે છે એ તો પાપી સ્ત્રી છે. અને ત્યારે પણ પ્રભુ એના મનના વિચારો જાણી ગયા. જ્યારે લાજરસ મરી ગયો, ત્યારે કોઈ પ્રભુ શું નથી કેવડો કે લાજરસ મરી ગયો છે, હવે તો પ્રભુ શું જાણી ગયેલા હતા. અને આ બધી વાતો પ્રભુ શ્રીના શિષ્યોને ખબર હતી કે પ્રભુ લોકોના મનના વિચારો પણ જાણી શકે છે. આમ તો એમાંનો એક શિષ્ય, 12 શિષ્યોમાંનો એક યહૂદા, એ તો ચોર હતો, એ ચોરી કરતો હતો. શું યહૂદા ઈસ્કરિયોત નથી ખબર કે પ્રભુ શ્રીને બધું ખબર જ પડી જાય છે. હું રાતના અંધારામાં ચોરું તો પણ એમને ખબર પડી જાય. હું એમને ગમે તેવો ખોટો હિસાબ કરીને આપી દઉં તોય એમને ખબર છે કે ના તે પૈસા કાઢ્યા જ છે. અને જ્યારે મારે એમાં અત્તર નાખ્યું, ત્યારે યહૂદા પાછો બધાની વચમાં કહે છે, ખોટો પગાળ કરે છે, કે છે ઈસુની ઉપર નાખવાની ક્યાં જરૂર હતી, એના કરતાં કે 300 દિનારે વેચી નાખ્યો તો ગરીબોને આપણે મદદ ના કરતા, કે છે એને ખબર છે કે જે ઈસુની સામે બોલું છું, ઈસુને તો આ બધું ખબર છે કે હું ચોર છું, હું ચોરી કરું છું. પણ એની ચોરી કરવાની જે ઝંખના ચાહત એની દુર્વાસના એ રોકી નહીં શકતો. એકવાર ચોર પણ હોય અને એને ખબર પડે કે આગળ પોલીસ છે તો કદાચ ચોરી ના કરે, પણ જ્યારે દુર્વાસના છે એની અંદર, એ ઝંખના છે, ચાહત છે, તો યહૂદા ઈસ્કરિયોત રોકી નથી શકતો પ્રભુ શ્રી ખ્રિસ્ત સાથે રહીને. અને એ પ્રભુ શ્રી ખ્રિસ્ત સાથે છે, મનના વિચારો જાણે છે, તો પણ યહૂદા ઈસ્કરિયોત એ ચોર્યા કરે છે પૈસા. અને એ ખબર છે, છતાં પણ એ પ્રભુના પૈસા જે દાન હતું તે છોરી લે છે. અને યુહાનની સુવાર્તામાં તો લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ યુહાની લખેલી સુવાર્તા 13મો અધ્યાય, આ તેની બીજી કલમ. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઈસ્કરિયોતના મન માત્યને પરસ્વરિંગ કરવાની પ્રેરણા કરી હતી, તેઓ જમતા હતા તેવામાં. બાઇબલનું વચન કહે છે કે શેતાને આ યહૂદા ઈસ્કરિયોતના મનમાં પ્રેરણા કરી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તું પકડા દે. આગળ 26મી કલમ શું કહે છે. માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોડિયો બોડીને જેન આપી તે જ તે છે, તે પછી કોડિયો બોડીને તે સિમોન ઈસ્કરિયોતના દીકરા યહૂદાને આપે છે. પ્રભુ ઈસુ કીધું કે તમારા માનો એક મને પરસ્વાધીન કરશે. અને બતા કહે છે કોણ, તો કે જેને કોડિયો બોડીને આપીશ ને એ જ કહે છે. અને પ્રભુ ઈસુ કોડિયો બોડીને એ યહૂદા ઈસ્કરિયોત જ ખવડાય. એટલે ના ખબર પડી જાય કે પરસ્વાધીન કરવાની શેતાને મને પ્રેરણા કરે છે, હું પરસ્વાધીન કરવાનું છું, પણ મારા ઈસુને તો ખબર જ છે આ વસ્તુ. એમણે કહીને કીધું કે જે મને પરસ્વાધીન કરવા છે એના મોડામાં કોડિયો નાખું છું, અને જેને કોડિયો નાખું છું એ જે છે. અને તોય માથી લખેલી સુવાર્તામાં લખેલું છે 26મો અધ્યાય, માથી 26 15મી કલમ. કહ્યું કે હું તેને તમારા સ્વાધીન કરું તો તમે મને શું અપરાધી છો. આ યહૂદા ઈસ્કરિયોત શાસ્ત્રી ફરિસીઓને કહે છે, હું કે ઈસુને કે તમને આપી દઉં તો કે તમે મને શું આપશો, કે છે શું લખ્યું છે આગળ. અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા. બાઇબલનું વચન કહે છે તેને 30 ચાંદીના સિક્કા એ લોકોએ તોડીને આપી દીધા. લે ભાઈ પકડતું, પ્રભુ ઈસુને વેચી નાખ્યા. જો પૈસાની ચાહત કેટલી બધી છે, પૈસાની ઝંખના કેટલી બધી છે. ચોરી કરતાં કરતાં કેટલો આગળ વધે કે પોતાના ગુરુને પણ વેચી નાખ્યા. 30 ચાંદીના સિક્કા પોતાની જાતે રોકી નથી શકતો. હું ધ્યાનથી સમજો, આ પ્રબળ ઈચ્છા એવી છે, આ ચાહત એવી વસ્તુ છે કે એને માણસો રોકી નથી શકતા. અને બીજા તિમોથીના પત્રમાં લખેલું છે કે 4થો અધ્યાય
અને દસમી કલમ જગતના પ્રેમની જે ઝંખના એની અંદર રહી ગયેલી હતી, જે દુર્વાસા રહી ગયેલી તેને રોકી ના શક્યો પ્રભુમાં આવ્યા પછી પણ. અને પ્રભુમાં આવ્યા પછી પણ, પ્રભુના વચનો જાણ્યા પછી પણ, સુવાર્તા પ્રગટ કર્યા પછી પણ એ દુર્વાસાને રોકી ના શક્યો. અને દેમાસ પાછો એ જગતના પ્રેમને કારણે એ ત્યાંથી નીકળી ગયો. બુદ્ધાંતિ સમજો, વચન હોવા છતાં માણસ પોતાની ચાહત, પોતાની દુર્વાસના જે છે એનાથી આઝાદ થઈ શકતો નથી, એને છૂટતો નથી, એને છૂટી શકતો નથી. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે, તેનો 22મો અધ્યાય છેલ્લો અધ્યાય અને તેની 15મી કલમ. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, કુદીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. જેઓ સર્વ અસત્ય ચાહે છે એટલે અસત્યને પ્રેમ કરે, ચાહે છે, ઝંખના છે, દુર્વાસના છે અસત્ય આચરવાની, એ લોકો છોડી નથી શકતા. અને એ બધા લોકો નરકમાં જાય છે. એવા જૂઠને અનુસરનારા લોકો, એને ચાહનારા લોકો, એ લોકો એ નરકની અંદર જતા રહે છે. કેટલી વખત જ્યારે દુષ્ટાત્માના કેસમાં જવાનું છે, અને ખાસ કરીને જુવાન છોકરીઓ મધ્ય, એ જુવાન છોકરાને જ્યારે દુષ્ટાત્મા વળગેલો છે, ત્યારે મોટા ભાગેનું એક જ કારણ જોવા મળે છે કે કોઈને કોઈ છોકરાએ એની પર વશીકરણ કરીને એને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. એની ચાહત છે એટલે ગમે તે હદે જાય એને પ્રાપ્ત કરવાના માટે. અને એવા કિસ્સા જે છે એ દુનિયાની અંદર, લોકોની અંદર એ જોવા મળે છે. શું સારું છે, શું ખરાબ છે માણસને ખબર છે, છતાં પણ યહોદાસ શું નથી ખબર કે હું ખોટું કરી રહ્યો છું, પણ છતાં એ જે દુર્વાસા છે એને માણસ રોકી નથી શકતો અને એની પાછળ ગાંડો થઈ જાય છે અને એને પ્રાપ્ત કરવા માટે ગમે તે હદે જાય છે. જે વચન આપણે વાંચેલું હતું માર્કની લખેલી સુવાર્તા અને તેનો 6ઠો અધ્યાય અને 14મી કલમથી લઈને 19મી કલમ સુધી જે આપણે વચન વાંચ્યું, ત્યાં પણ વચન એ કહે છે કે હેરોદ રાજા, એ લોકો બે ભાઈ હતા, એક ફિલિપ અને એક આંતિપાસ. અને આંતિપાસ એક ફિલિપની પત્ની જે હતી હેરોદિયા, એને પોતાની પત્ની કરી લીધેલી હતી. અને યોહાનને ખબર પડી બાપ્તિસ્મા કરનાર, એટલે એમણે જઈને તો એને મોડા પર કહી દીધું કે તે તારા ભાઈની પત્ની સાથે લગ્ન કર્યું, આ તને ઉચિત નથી, તે ખોટું કર્યું છે. પણ ચાહત, ઝંખનાક, દુર્વાસનાક એને માણસો રોકી નથી શકતા. પોતાના સગો ભાઈ એની પત્ની અને એની પત્નીને પોતાની પત્ની કરી લીધી, સાથે એ પત્ની પણ તૈયાર છે. જબરજસ્ત એ લોકોનું ચાહત, આકર્ષણ કે પછી કોઈને પ્રાપ્ત કરવાની ઝંખનાક, અને જેને કારણે એ લોકો બંને એક થઈને રહે છે. અને યોહાને સ્પષ્ટ કહી દીધું કે તમે લોકો ખોટું કરી રહ્યા છો. અને એટલે એણે એને પકડીને જેલમાં નાખી દીધો. પરંતુ એ જ હેરોદ એ યોહાનની પાસે રોજ જે બેસે છે, એની પાસે દેવના વચનો સાંભળે છે. એ યોહાનને પવિત્ર માણસ જાણતા હતા, એને પ્રબોધક સમજતા હતા, એમની વાતો સાંભળીને ગભરાઈ જતા હતા. કારણ કે યોહાન જ્યારે ઈશ્વરની વાતો કરતા હશે, સ્વર્ગ અને નર્કની વાતો કરતા હશે, કેવા લોકો નર્કમાં જવાના જનાર છે, અને હેરોદને પણ સ્પષ્ટ કહી દીધું હશે કે તું બી નર્કમાં પડવાનો છે, એટલે હેરોદ એ વાતને ગભરાઈ જતો હતો. પછતા ખુશીથી સાંભળતા હતા, એવું ત્યાં વચનની અંદર લખેલું છે, ખુશીથી એને સાંભળતા હતા. અને એની પત્ની હેરોદિયા જે છે એવું ચાહતી હતી કે હે આ યોહાન બાપ્તિસ્મા કરનાર મરી જાય તો કેટલું સારું, એને કેવી રીતે મારી નાખો, પણ કહી નથી શકતી, એ હેરોદને કહી નથી શકતી. પરંતુ એક વખત જ્યારે જોગવાઈનો દાડો, એટલે કે જોગવાઈ એટલે કોઈ અનુકૂળતાનો દિવસ, કે ભાઈ મારી બર્થડે છે ને મારે બર્થડે મને જ, પણ બર્થડેના દિવસ સમય નથી, કાં તો બર્થડે દિવસ સ્પેશિયલ સમય કાઢે છે, એ કોઈ બાબત સ્પેશિયલ સગવડતાનો સમય આવ્યો. અને ત્યારે એને પાર્ટી રાખીને લોકોને બોલાવ્યા અને એમાં હેરોદિયાની દીકરીએ ડાન્સ કર્યો. અને હેરોદો બધાની વચ્ચે ખુશ થઈને કીધું કે તું અડધું રાજ્ય માગીશ, ત્યાં સુધી તને આપી દઈશ, બોલ કે તારે શું જોઈએ છે. અને છોકરી કહે છે કે ઉપાડો મારી મમ્મીને પૂછી નાખું. એટલે એની મમ્મીને પૂછ્યું કે શું કરું, તો કે યુહાનનું માથું માંગી લે. કેટલી ભયંકર વાત, ચાહ દુર્વાસના કોઈ બી હિસાબે આને તો મારવો જ છે, એ તો મરાવો જ છે. અને એટલે શું કહે છે કે એનું માથું મને જોઈએ કથરોટમાં. અને પછી છોકરી બીજાને કીધું મને તો હમણાં જ જોઈએ આપો કહે છે. અને હેરોદ એવું કરવાના હતા ચાહતક, પણ ચાહત એની પર દુર્વાસના એ હેરોદિયાને કારણે, અને એને કારણે કહે છે કે કાપી નાખો.
જેને પવિત્ર માનતો હતો, જેની પાસે વચનો સાંભળતો હતો, જેની પાસે વચન સાંભળીને પોતે ગભરાતો હતો, ખુશીથી સાંભળતો હતો, અને છતાં એણે ઊંધું પગલું ભર્યું. આ દુર્વાસ્તાને રોકવી એ લગભગ અસંભવ જેવી બાબત છે. આ પ્રબળ ઈચ્છાને રોકવી એ અસંભવ છે. માણસે સારા નરસાનો બધો ખ્યાલ હોય છે. હેરો તો ખબર હતી હું ખોટું કરી રહ્યો છું, હેરો ત્યાંને ખબર હતી હું ખોટું કરી રહ્યો છું, પણ નથી રોકી શકતા કોઈ પોતાની જાતને. હા, આપને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું, પણ નથી રોકી શકતા પોતાની જાતને. ઈઝેબેલને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું, પણ એ જ પ્રમાણે જીવન જીવે છે, એ પોતાની જાતને નથી રોકી શકતી. યહુદા ઈસ્કરિયોત પોતાની જાતને રોકી નથી શકતો, પોતાની દુર્વાસ્તા જે છે એને રોકી નથી શકતો, અને એ જ પ્રમાણે એની અંદર એ લોકો આગળ વધતા જાય છે. આજે પણ પ્રભુમાં આવ્યા પછી, વિશ્વાસી બન્યા પછી, પસ્તાવો કર્યા પછી, બાપ્તિસ્માં લીધા પછી, ઘણા બધા લોકો એવા છે જે લોકોને ઝઘડા પ્રત્યે પ્રેમ છે, આકર્ષણ છે, દુર્વાસના છે, નથી છોડી શકતા, ક્રોધ નથી છોડી શકતા, ગાળો નથી છોડી શકતા, કારણ કે દુર્વાસના છે, પ્રબળ ઈચ્છા છે, ઝંકણા છે, અમારે કરવું જ છે. અને ભલે ને પ્રભુનું વચન ગમે તે કહેતું હોય, એ વચન બી એને ખબર છે હું ખોટું કરું છું, ખોટું કરી રહ્યો છું, ખબર છે, પણ છતાં એને રોકી નથી શકતા. જેને આત્મિક કહી શકે, જેને આપણે એવું કહી શકીએ કે જે વચનને જાણે છે, છતાં એ લોકો એને નથી રોકી શકતા, કારણ કે આ ચાહત, આ ઝંખનાક, આ પ્રબળ ઈચ્છા, આ દુર્વાસના, એ વાત જ એવી છે કે માણસ એનામાં જો આ વસ્તુ આવી જાય તો એનાથી પાછો એ ફરી શકતો નથી, એ હટી શકતો નથી. એકવાર એક ભાઈ એ દારૂના વ્યસનમાં હતા, એને એમણે મને કીધું કે તમે મારા માટે પ્રાર્થના કરો. મેં કહું ભાઈ આના માટે કંઈ બહુ પ્રાર્થનાની જરૂર નથી, આમાં શું તમે છોડી દેવાના, આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે. અને એમણે મને કીધું કે ના, મારા માટે એવી પ્રાર્થના કરો કે મને એના પ્રત્યે નફરત થઈ જાય છે. એનો અર્થ શું થયો, એને ચાહે છે, અને ચાહે છે એટલે ગમે ત્યારે ગમે તે સમય એને પ્રાપ્ત કરવા માટે દોડે જ છે. એને ખબર છે મારી પત્નીને નથી ગમતું, એને ખબર છે મારા બાળકોને નથી ગમતું, એને ખબર છે એના પછી મારા ઘરમાં ઝઘડા થાય છે, છતાં કેમ કરે છે, એની પ્રત્યે ચાહત છે, રોકી નથી શકતો. એ ચાહત છે, એ કોઈ વ્યસન નથી, પરંતુ એ ચાહે છે ને એની દુર્વાસના છે, અને માટે એને એ રોકી શકતો નથી, એને રોકી શકતો નથી. અને માથીની લખેલી સુવાર્તામાં લખેલું છે 16મો અધ્યાય 26મી કલમ. તેણે પોતાનો નકાર કર્યો. પ્રભુ આચાર કે મારી પાછળ દુર્વાસના લઈને આવો શું કામ, મારું ગયેલું ક્યાં કરવાના છે તમે, મારી પાછળ આવો, એને છોડી ના આવકે છે, એને છોડી ના આવે, એનો ત્યાગ કરી ના આવકે છે. પ્રભુ વિચારે છે કે માણસ એની ઈચ્છાનો ત્યાગ કરીને પછી જ પ્રભુ પાસે જાય. અને ફરી લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે 14મો અધ્યાય અને 26મી કલમ. જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, પોતાના જીવનો પણ દ્વેષ ના કરે, એટલે પોતાના જીવની સાથે પણ નફરત ના કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. એ મારો શિષ્ય ના થઈ શકે. એટલે પ્રભુ કહે છે મારો શિષ્ય બનવું હોય તો પોતાની સાથે પોતાને પણ તમે વેર રાખો, તમારા પોતાની સાથે પ્રેમ ના કરો, પોતાને દુર્વાસ્તામાં ના જીવન, પરંતુ પોતાની સાથે પણ વેર રાખો. અને આગળ 33મી કલમ. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. ફરી કોઈ પ્રભુ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી, દરેક પ્રકારની દુર્વાસાનો ત્યાગ એ પ્રભુ કહે છે. કારણ કે જો રાખશો તો એને માણસ કોઈ પણ હિસાબે પૂરું જ કરશે, એને ગમે તે ભોગે પૂરું કરશે, મરણના ભોગે પણ. કારણ કે બાઇબલ કહે છે કે માણસ દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પાપમાં પડે છે, પરીક્ષણમાં પડે છે, પરીક્ષણ પાપનો ગર્ભ ધરે છે અને મોતને જન્મ આપે છે. હેરોદને બધું જ ખબર છે, યોહાન બાપ્તિસ્મા કરનાર કેવો વ્યક્તિ છે એને ખબર છે, એ પોતે કેવો છે એને ખબર છે, હેરોદિયા કેવી છે એને ખબર છે, અને છતાં એ વસ્તુનો આધીન થાય છે અને યોહાનને મારીને ખાવે છે. કેટલું ગુંડું કામ. માણસ જો પોતાની દુર્વાસના હોય તો એને રોકી શકતો નથી, અને માટે ઈશ્વર શું કે તમે પહેલેથી એને કાઢી જ નાખો.
એને રાખો જ નહીં, તમારી પાસે આવો. અને જો આપણે પ્રભુ પાસે જઈએ ત્યારે શિષ્યોને પ્રભુ ઈસુ પર વિશ્વાસ જે પૂરો હોવો જ નહોતો, ત્યારે પ્રભુએ કીધું પ્રભુ અમારો વિશ્વાસ વધારો. કે છે જે બાળકના બાપને વિશ્વાસ હતો એણે કીધું કે પ્રભુ મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. કે છે જોઈ તું વાસનાઓ છે, એવી ઈચ્છાઓ છે જેના કારણે વારંવાર પાપ થાય છે અને જે નર્ક તરફ લઈ જાય છે આપણને. તો આજે બીજો આપણે પ્રભુને કહીએ તો પ્રભુને દૂર કરી શકે એમ છે. આ પ્રભુ સિવાય કોઈ માણસની તાકાત નથી કે દુર્વાસનાથી એ પાછો હટી શકે. અને એના માટે એક જ છે કે આપણા પ્રભુને કહે. અને પ્રભુ એક જ એવા છે કે પ્રભુએ કીધું કે હું તમારું પાસાળમય હૃદય, પથ્થરવાળું હૃદય તમને દૂર કરી નાખીશ અને તમને માસું બનાવેલું હૃદય આપીશ. કારણ કે હૃદયની અંદર જ આ બધી વસ્તુ એની સરખે તમારું હૃદય બદલી નાખીશ, તમારી એવી ભૂંડી કલ્પનાઓ ઈચ્છાઓ દુર્વાસનાઓ દૂર કરી નાખીશ. એ પ્રભુ દૂર કરી શકે છે, બીજું કોઈ નહીં. પણ જો આ જેવા પાપ જે વારે ઘડે થયા કરે છે, તમને ખબર છે કે વચન શું કહે છે, છતાં તમે કર્યા કરો છો, એ દુર્વાસના છે, તમે રોકી નથી શકતા. આ નથી રોકી શકતા તો આજે પ્રભુ પાસે જઈને પ્રભુને કહે. કારણ કે એ બહુ ભૂંડા કામ તરફ લઈ જાય છે માણસને. હેરોદને બધું ખબર હતી છતાં એણે ભૂંડા કામ કર્યા. એણે યોહાન બાપ્તિસ્માને મારી નખાવ્યા. કેટલું મોટું પાપ, જેના માટે ઈશ્વરે કીધું હતું કે સ્ત્રીઓથી જે જન્મ્યા છે એમાં યોહાન બાપ્તિસ્મા કરનારથી કોઈ મોટો નથી. એનું મર્ડર એણે કરી નાખ્યું. અને માટે દુર્વાસના એ રોકી શકાતી નથી. માટે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહે કે ઈશ્વર તમે આ વસ્તુને મારા જીવનમાંથી દૂર કરો, અને તો આપણે ઈશ્વરના શિષ્ય બની શકીશું, તો એમની પાછળ ચાલી શકીશું, તો એમની ઈચ્છાઓ પૂરી કરી શકીશું. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતાદીની હજુરોમાં નમાય. કે જે અદ્ભુત છે, જે સનાતન છે, જે પવિત્ર ઈશ્વર છે. વાલાઓ, બાઇબલનું વચન કહે છે માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. અને પાપનો ગર્ભ ધરે છે અને પાપ પરિપક્વ થઈને એ મોતની ઈચ્છા છે. પ્રભુ તો કહે છે તમે પ્રેમ કરો. આપણે પ્રેમ કરનાર છે, દુર્વાસના રાખનાર નહીં. અને પ્રેમ પવિત્ર આત્માથી છે. જો પવિત્ર આત્માના સામર્થ્યમાં ચાલીશું તો દુર્વાસનાથી આપણે બચી શકીશું. અને માટે જ પ્રભુ કહે છે કે જો મારી પાછળ આવવા ચાહો, પોતાનો પણ દ્વેષ કરો, પોતાની સર્વ વસ્તુ ત્યાગ કરો, પોતાનો નકાર કરો. આ જો નથી થતો, દુર્વાસના છૂટાતું નથી, તો વાલાજી ઈશ્વર આપણી માટે રસ્તો ખુલ્લો રાખે છે. મારી પાસે આવો અને પ્રભુ એ દૂર કરી શકશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.